નમસ્તે બાળમિત્ર, મજામાં છો ને? આજના મોબાઈલના આધુનિક યુગમાં કોઈની પાસે સમય નથી, એટલે બાળમિત્રો આજે હું તમને સરસ મજાની એક વાર્તા કહેવાનો. વાર્તા સાંભળવી છે ને? તો કિજુભાઈ બધેકાએ ઘણી બધી બાળ વાર્તાઓ આપણને આપી છે, અને કિજુભાઈ બધેકાને ખબર છે તમને, ઉછાળી માં પણ કહેવામાં આવે છે. એમને બાળ મનોવૈજ્ઞાનિક રીતે અને બાળકોને ગમે એવી રીતે સરસ મજાની વાર્તાનો ખજાનો આપ્યો છે. તો એ બધી વાર્તાના ખજાનામાંથી આજે આપણે એક વાર્તા સાંભળવાની છે. સાંભળવી છે ને તમારે? તો વાર્તા કઈ છે? વાર્તાનું નામ છે બાપા કાગડો. બાપા કાગડો. ચાલો તારે સાંભળીએ. જુઓ બાળ મિત્રો, એક સરસ મજાનું નાનું ગામ હતું. ગામની અંદર એક લાલજીભાઈ રહે. પણ લાલજીભાઈને એક નાની એવી દુકાન હતી. દુકાનમાં એવો રોજ જાય અને ધંધો કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ લાલજીભાઈને એક 6-7 વર્ષનો નાનો એવો દીકરો હતો, જેનું નામ હતું ટીનિયો. અને આ ટીનિયો હતો ને, એ પડપૂછ્યો હતો. પડપૂછ્યો એટલે એકની એક વાત પૂછ્યા જ કરે, પૂછપૂછ કર્યા કરે. તમે તેવું નથી કરતા ને? હા, પણ આ ટીનિયાને આવી ટેવ હોવા છતાં લાલજીભાઈ ખૂબ શાંત સ્વભાવના. લાલજીભાઈ એટલા બધા શાંત સ્વભાવના હતા કે આ ટીનિયાને ખૂબ પ્રેમથી રાખે અને લાડકોડથી ઉછેરતા હતા. ટીનિયો ગમે તેટલી વાત કરે, ગમે તેટલી વાર પૂછપૂછ કરે, છતાં પણ લાલજીભાઈ ક્યારેય એની પર ગુસ્સે ના થાય અને શાંતિથી એનો જવાબ આપે. એક દિવસની વાત છે, આ ટીનિયો છે ને લાલજીભાઈ સાથે દુકાને ગયો. દુકાને ગયો એટલે દુકાનની આગળ એક ઝાડ એટલે કે લીમડો હતો, અને એ લીમડા ઉપર એક કાગડો હતો. કાગડો કા 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 બોલવા લાગ્યો. ટીનિયાએ જોયું કે કાગડો કા કા બોલે છે. તરત જ એને લાલજીભાઈને કીધું કે બાપા કાગડો, ઓ બાપા કાગડો. લાલજીભાઈએ પણ એને શાંતિથી જવાબ આપ્યો, હા બેટા કાગડો. ફરી વાર બોલ્યો, બાપા કાગડો. હા બેટા કાગડો. પાપા કાગડો, પાપા કાગડો. હા હા હો, એ કાગડો જ છે હો ને? પાપા કાગડો. એટલે તને કેટલી વાર કીધું એ કાગડો જ છે હો? પાપા કાગડો. હા બેટા, એને કાગડો જ કહેવાય હો ને? મને કામ કરવા દે, એ કાગડો જ છે. હા બેટા, એ કાગડો જ છે. હું થોડું કામ કરી લઉં. હા બેટા, કાગડો જ છે. હા બેટા, એ કાગડો જ છે. કાગડો જ કહેવાય નહીં હો ને? બાપા કાગડો. અલ્યા ખરું કર્યું. અલ્યા ભાઈ, એ તો કાગડો જ કહેવાય હો ને? શું કહેવાય? કાગડો જ. મારે જો બહુ કામ છે હો ને, હું કામ કરું છું. ચાલો. છોકરો તો ખરો કહેવાય હો, બાપા કાગડો, બાપા કાગડો. હા બેટા, કાગડો છે હો બેટા. તો આ છોકરો એટલે કે ટીનિયાએ વારંવાર બાપા કાગડો એમ કહ્યા જ કર્યું, અને લાલજીભાઈ શાંત ચિત્તે કીધું હા ભાઈ કાગડો, હા ભાઈ કાગડો, એવો જવાબ આપ્યા જ કર્યો. છેવટે છોકરો થાક્યો અને બોલતો બંધ થઈ ગયો. શું થયું? હોશિયાર લાલજીભાઈ હોશિયાર અને અગમચેતી ધરાવતા માણસ હતા. એમને ભવિષ્યનો વિચાર કર્યો, અને આ રીતે લાલજીભાઈએ 100 વાર હા ભાઈ કાગડો, બાપા કાગડો આવું 100 વાર ચોપડામાં લખ્યું. ઓહો, 100 વાર. હા બાળમિત્રો, પછી લાલજીભાઈએ
એ ચોપડો સાચવીને જૂના દફતરમાં એટલે કે કબાટમાં મૂકી દીધો. આ મારો નાનો છોકરો છે ને, બાપા કાગડો વડે બોલતો હતો, ખબર છે? કેટલી વાર, 100 વાર બોલ્યો, અને મેં આ 100 વાર કાગડો કાગડો લખ્યું. બાપા કાગડો, હા ભાઈ કાગડો, બાપા કાગડો, હા ભાઈ કાગડો, કેટલી વાર લખ્યું? 100 વાર. હવે આ ચોપડો છે ને, હું અહીંયા ઠેકાણે મૂકું છું કબાટમાં. ભવિષ્યમાં હું માગું અથવા તો મારો છોકરો મોટો થઈને માગે તો તું એને બતાવજે, બરાબર? જો અહીંયા મૂકું છું, હો ને, યાદ રાખજે, બરાબર? હા, બરાબર. આમને આમ વર્ષો વીતતા ગયા ને લાલજીભાઈ ઘરડા થઈ ગયા અને ટીનીઓ મોટો થઈ ગયો અને મોટો શેઠ બની ગયો. ગામ પરગણામાં ટીનાભાઈ શેઠ તરીકે ઓળખાવા લાગ્યા. પણ આ ટીનીઓ શેઠ પોતાના બાપાની સેવા ચાકરી સારી રીતે કરતો ન હતો એટલે બિચારા લાલજીભાઈ મૂંઝવણમાં રહેતા. એકવાર એવું બન્યું કે લાલજીભાઈ ઘરડા ખાટલામાં બેઠા બેઠા પાણી માગે ને કોઈ પાણી પણ આપતું નથી, અને જાતે માટલીમાંથી પાણી પીવે છે, ઢોળાઈ જાય છે અને પછી નિશાસો સાથે કહે છે, આ દીકરાની સેવા કરી દીકરાને કેટલો લાડ કોણથી ઉસાર્યો, ને આજે મારી આ દશા થઈ, આજે મારી સેવા ચાકરી કરનારું કોઈ નથી. કાગડો કાગડો, અરે જોયું, એ કાગડો જોયો, તમારો કાગડો બોલે એ સાંભળ્યું, કામ કરવા દો, હા શાંતિ રાખો ને, બેસો, શ્વાસ ચડશે પછી હમણાં. કાગડો 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 શું કરતો હતો, ભૂલી ગયો કામ બધું, શું હતો હિસાબ એનો? કાગડો તો શું કરું કાગડાનું, ના ના શું કરું, અહીં લાવું એને બોલાવું, ગરબા રમું અહીં કાગડા પૂરે, હે કાગડો કાગડો. પણ બાપા કાગડો તો શું કરું, પણ ના ના કાગડાનું કરું શું, હે શું કરું કાગડાનું, કાગડો બોલે છે. હા ભગવાન, બાપા બુદ્ધિ પડે છે, જરાય બુદ્ધિ પડે છે, હે છે બુદ્ધિ કે આ 60 ની ઉંમર થઈ એટલે ગઈ બુદ્ધિ, હું કામ કરું છું ને બેઠો બેઠો. પણ કાગડો, અરે બહુ કરી કાગડો કાગડો કાગડો, શાંતિ રાખો ને થોડી વાર. પણ કાગડો, અરે અમાય અહીંયા તો આ પેલો ભગાર કાગડો છે ને, ભગાર ઉડાડે ને, કાગડો 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 બોલતા ને થોડી વાર, હવે શાંતિ રાખો, પાણી નહીં લાવ, ગળું સુકાઈ ગયું મારું કાગડામાં. ઓ બાપા, જઈને પેલો કાગડો ઉડાડવાનું કઈ કરી, યાર કાગડા ભારે કરી છે આજે, ગાડો કરી નાખ્યો સવાર થી મને. આ પેલું શું કહે છે કે સાઠે બુદ્ધિ નાઠે, હે આ ડોહાની, આ ડોહાની બુદ્ધિ જતી રહી, બગડી ગઈ, લોહી પી ગયો મારું, જા જલ્દી બે, અહીં છે કાગડો, ખાનામાં છે કાગડો, બધાનું છટકી ગયું મગજ. અરે શું વાંચવાનું અત્યારે યાર, બાપા બાપુજી, અરે તમે મને કેટલા લાડ કોડથી મોટો કર્યો છે, અને મારાથી આ આવી રીતે ગુસ્સામાં તમારી વાત થઈ ગઈ.
તમે મારી દરેક દરેક જીદ પૂરી કરી છે બાપુજી. હા હા બેટા, હું નાનો હતો જયારે મેં કીધું મેળે જેવું છે તો તમે મેળે લઈ ગયા. મેં કોઈ મોગું રમકડું માગ્યું તો તમે તમે મને ફટાક દઈ લઈ આપ્યું છે મારાથી. હા બેટા, હવે શાંત થઈ જા, તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ બહુ છે. તમારે ક્યાંય નથી જવાનું બાપુજી, અહીં તમે આવ્યા, અહીં તું હતો. બેટા, તને તારી ભૂલ સમજાય છે ખરેખર, હું બહુ ખુશ છું હવે. બરાબર, આ રીતે જ મા બાપની સેવા ચાકરી કરતા રહેવું જોઈએ. બાળ મિત્રો, વાર્તામાં મજા આવી ને? વાર્તામાં શું શીખ્યા તમે? અમે શીખ્યા કે મોટા થઈને મા બાપની સેવા કરવી. હા, તો મારો દીકરો પણ ઘરે રાહ જોતો હશે. ચાલો ત્યારે ફરી કોઈ નવી વાર્તા સાથે મળીશું. આવજો.